أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين. اللهم صل على محمد وعلى محمد. رواديو بايو، السلام عليكم ورحمة الله وبركاته. અમે કોઈ પણ સોશિયલ સેટઅપ એકલીએ, ફેમિલી હોય કે કોઈ કોમ્યુનિટી હોય કે ગામ હોય, નેશન હોય કે દુનિયા હોય, બધી બાજુ અમે જોશું તો બે ગ્રુપ્સ હોય છે. એક લીડર્સનું ગ્રુપ હોય છે અને એક પ્રજાનું ગ્રુપ હોય છે, જનરલ પબ્લિકનું ગ્રુપ હોય છે. તો એક બાજુ લીડર્સ એન્ડ ધોઝ હુ આર લેડ. અને દુનિયામાં કોઈ એવું સેટઅપ નથી કે જ્યાં લીડર્સ અને ફોલોઅર્સની વચમાં ઝઘડા ના હોય. જેટલું બહારેથી સારું લાગતું હશે, ફેમિલીમાં પણ મા બાપ હશે અને બચ્ચા હશે, મા બાપ લીડર્સ, બચ્ચાઓ ફોલોઅર્સ, બાકી ત્યાં પણ કોઈ વખતે બચ્ચાને તમે પૂછ્યા કરશો કે છે, મા બાપ જે છે અમે બધું નથી કહેતા. અને મા બાપ તમે સામેથી કહેશે કે અમે બચ્ચાઓને બધું કહેશું તો એ પણ બરાબર નહીં. તેમજ જમાત લેવલમાં, નેશનલ લેવલમાં એ જ સ્ટોરી હોય છે. પ્રજા હંમેશા કહેશે કે આ લીડર્સ જે છે તે નોટ ટેલિંગ અસ એવરીથિંગ, ટ્રાન્સપેરન્સી નથી. લીડર્સ તમે સામેથી કહેશે કે અમે જો પ્રજાને બધું કહેશું તો અમે કામ નહીં કરી શકશો, સો ધી સમ ઇન્ફોર્મેશન વી નીડ ટુ હાઈડ. તો આ મીડિયા લીડરશિપ અને પ્રજાની વચમાં જે કોન્ફ્લિક્ટ હોય છે, એમાં પછી વચમાં મીડિયા આવે છે. મીડિયા એટલે સોર્સ ઓફ કોમ્યુનિકેશન, અ ચેનલ ઓફ કોમ્યુનિકેશન. તો લીડરશિપ વાળા કહે છે કે આ મીડિયા જે છે અમે મીડિયાને માપડશું પ્રજા સાથે વાત કરવાની, પબ્લિક સાથે વાત કરવાની. સામેથી પબ્લિકવાળા જે છે એટલે કે કહે છે આ મીડિયા જે છે એ બહુ જ સારું છે, કારણ કે એલાકા જ અમે કહે છે કે આ લીડરશિપનું રાજ શું છે, આ લીડરશિપવાળા જે ચીજો સંતારે છે, તો આ મીડિયાવાળા જે છે એલાકા જે છે જે એક્સપોઝ કરી શકશે લીડરશિપને. તો મીડિયા વચમાં બહુ જ પાવરફુલ એક ટૂલ થઈ જાય છે. પ્રજાવાળાને સખત ભરોસો હોય છે કે લીડરશિપવાળા અમે ડાયરેક્ટલી કાંઈ નહીં કહે, પણ આ મીડિયાવાળા જે છે, કારણ કે એલાકાની આદત છે બધું શોધવાનું, બધા સિક્રેટ્સ કાઢવાનું, તો અમે જો એલાકા ઉપર ડિપેન્ડ થશો તો એલાકા બધું કહેશે. તમે ખાલી મીડિયાને જોઈ, આ લીડરશિપ ભલે જેવું સંતારતા હોય, અમે ખાલી મીડિયાને જોઈ. તો મીડિયા વચમાં સખત પાવરફુલ થઈ ગયું. અને હમણાંના જમાનામાં તમે જો ચાલુ થયું પહેલાં છાપાથી, ન્યૂઝપેપર્સથી, ન્યૂઝપેપર્સ બહુ જ વેચાતા હતા, કારણ કે માણસોને જાણવું હોય કે લીડરશિપમાં થાય છે શું. તો ચાલુ થયું છાપાથી, ન્યૂઝપેપર્સથી, માણસો ન્યૂઝપેપર્સ લેવા માંડ્યા. કેમ? કે અમે જાણવું છે કે લીડરશિપમાં થાય છે શું, દેશમાં થાય છે શું. પછી આવ્યું રેડિયો, પછી આસ્તે આસ્તે આવ્યું ટીવી, હવે ઇન્ટરનેટ છે, સોશિયલ મીડિયા છે. તો તમે જોશો માણસો આખો દિવસ પોતપોતાના ફોનમાં. એ જ આશાથી કે અમે જો ફોન ઉપર બેસશું, અમે જો મીડિયા સાથે કોન્ટેક્ટમાં રહેશું તો અમે ખબર પડશે કે આ લીડરશિપવાળા કરે છે શું. અને આ મીડિયાવાળા જે છે એલાકા જ અમે બચાવશે, ને મીડિયાના લીધે લીડરશિપ વાળા જે છે એલાકા બિહેવ કરશે, જેવા તેવા પગલાં નહીં લે, કારણ કે કારણ ખબર છે મીડિયા એલાકાને એક્સપોઝ કરશે. તો એ કારણે વચમાં હવે મીડિયા જે છે બહુ જ પૈસા બનાવ્યા. ઇટ બીકેમ અ વેરી પોપ્યુલર બિઝનેસ. તો યુએસના તમે સ્ટેટિસ્ટિક્સ જો, 1983માં લગભગ 50 કંપની હતા જે મીડિયાને કંટ્રોલ કરતા હતા. 90% ઓફ ધી શેર માર્કેટ, ઓફ ધ માર્કેટ શેર વોઝ કંટ્રોલ્ડ બાય 50 કંપનીઝ. 50 કંપની મીડિયાને હાથમાં લઈ લીધા યુએસમાં. અને પછી એકબીજાને લેવા માંડ્યા, ધે સ્ટાર્ટેડ મર્જિંગ, કે એક કંપની જે મોટું કંપની હોય એ નાના કંપનીને લઈ લે. હવે હમણાંના સ્ટેટિસ્ટિક જો, 2018 એ કહે છે હમણાં ખાલી 6 કંપની છે જે 90% ઓફ ધ માર્કેટ શેર કંટ્રોલ કરે છે. 50 કંપની 1983માં, આજે એઝ ઓફ 2018
એક કંપની બીજા કંપનીને લઈ લઈએ, મર્જ થાય, તો દુનિયામાં ખાલી 6 કંપની છે જે 90% મીડિયા કંટ્રોલ કરે છે. ને આ કંપનીના તમે નામે આપો. પહેલું છે જીઈ, જનરલ ઇલેક્ટ્રોનિક્સ, પછી ન્યૂઝકોપ, ડિઝની, વાયકોમ, ટાઈમ વોર્નર ને સીબીએસ. આ 6 કંપનીઝ. તો બધા જે ન્યૂઝ ચેનલ્સ છે, ફોક્સ તમે લ્યો, સીએનએન તમે લ્યો, કે મૂવી ચેનલ જે છે, માનસો જે બધા મૂવીઝ જોઈ છે, તમે એને ટ્રેસ કરશો, ઇટ એન્ડ અપ વન ઓફ ધી 6 કંપનીઝ. આ 6 કંપની બધું કંટ્રોલ કરે છે. પણ અમે શું વ્યાધી કરવાનું છે? અમે પ્રજા જે છે, અમે શું ખપે છે? અમે ન્યૂઝ ખપે છે. સો વાય શુડ બી બોધર? અમારું મેઇન શું છે કે જો અમે મીડિયાને જોશું, તમને ખબર પડશે લીડરશિપ શું કરે છે. તો જ્યાંથી પણ આવે, ફોક્સમાંથી આવે, સીએનએનમાંથી આવે, અમે શું વ્યાધી કરવાનું છે? એવું મને લાગતું હતું. પણ હમણાં રિસન્ટલી અલજઝીરામાં નાના નાના ડોક્યુમેન્ટરીઝ હોય છે. તો એક ડોક્યુમેન્ટરી હતું, નાઓમ ચોમ્સ્કી જે છે, અમેરિકન લિંગ્વિસ્ટ છે, હિસ્ટોરિયન છે, ફિલોસોફર છે અને સોશિયલ ક્રિટિક છે, પોલિટિકલ એક્ટિવિસ્ટ છે, ઘણા કિતાબો લખ્યો છે. એ પોતે છે યહૂદી, બટ હી ઇઝ એન્ટી ઝાયનિસ્ટ. ઈ ને એનો દોસ્તર એડવર્ડ હર્મન 1988માં એક કિતાબ લખ્યો, મેન્યુફેક્ચરિંગ કોન્સન્ટ કિતાબનું નામ. તો 30 વર્ષ પછી હવે એક નોમ ચોમ્સ્કીને લખે, ઇન્ટરવ્યૂ કરે છે. એ કહે છે, તો આ 30 વર્ષ છે કે પહેલાં કિતાબ લખ્યો હતો મેન્યુફેક્ચરિંગ કોન્સન્ટ, શું આજ સુધી સાચું પડે છે? અને અલજઝીરાનું કન્ક્લુઝન છે કે ના, આજ સુધી આ જે કિતાબમાં લખેલું હતું એ આજ સુધી સાચું પડે છે. તો આ કિતાબમાં લખેલું છે શું? હવે હું પોતે આખું ચોપડી નથી વાંચ્યું, બાકી આખું બુકને એક સમરાઇઝ કર્યા છે, એક એનિમેશન કાર્ટૂન 5 મિનિટનું આખું કિતાબ સમરાઇઝ કર્યા છે. આ કિતાબમાં શું લખ્યા છે? નોમ ચોમ્સ્કી એન્ડવર્ડ હર્મન એ લોકો આખું મીડિયા સિસ્ટમ જે છે એને સ્ટડી કર્યા અને આ કિતાબ લખ્યો. તો એ લોકો કહે છે કે પ્રજાને જે છે બહુ જ ભરોસો છે મીડિયા ઉપર, બાકી દે અમે તમે કહીએ કે આ મીડિયા છે શું. એ કે મીડિયામાં જે છે લગભગ 5 ફિલ્ટર્સ છે, કે તમે જો બહુ ભરોસો હોય તમારા મીડિયા ઉપર તો આ 5 ફિલ્ટર્સ તમે જાણો. ધીસ 5 સિસ્ટમ્સ દેટ આર વર્કિંગ વિધિન ધ મીડિયા. પહેલું, એ કહે છે ઘણાને ખબર નથી પણ મીડિયા ઇઝ કંટ્રોલ્ડ બાય મલ્ટીનેશનલ કંપનીઝ, કોર્પોરેશન્સ. એ લોકોનું મેઇન મકસદ ન્યૂઝ નથી, એ લોકોનું મેઇન મકસદ પ્રોફિટ. પ્રજાને ન્યૂઝ ખપે છે ને અમે લાગશે કે ફોક્સ ન્યૂઝ જે છે અમે ન્યૂઝ આપે છે. પણ નોમ ચોમ્સ્કી અને એનો દોસ્તાર કહે છે કે ના, એ લોકોનું મકસદ તમે ન્યૂઝ આપવાનું નથી, દેર મેઇન પર્પસ ઇઝ પ્રોફિટ. તો એ લોકો એવા જ ન્યૂઝ તમારી પાસે પહોંચાડશે જે એ લોકોના ફાયદામાં છે. વોટ એવર ઇન્ક્રીઝ ઇઝ ધેર પ્રોફિટ, એના ઉપર જ એ લોકો કામ કરશે. તો તમે બહુ ભરોસો નહીં રાખો. જ્યાં સુધી ફાયદો નહીં હોય ત્યાં સુધી તમે ન્યૂઝમાં તમે મળશે નહીં. એનીથિંગ દેટ ગોઝ અગેન્સ્ટ ધ પ્રોફિટ, કાંઈ પણ દુનિયામાં એવું બનાવ હશે કે જેનાથી એ લોકોને ખોટ જશે, આ મલ્ટીનેશનલ કંપનીઝને, એ ખબર તમે ન્યૂઝમાં મળશે નહીં. સો ઇટ ઇઝ ડ્રીવન બાય પ્રોફિટ, વન. બીજું, એ કહે છે મીડિયાના જે ખર્ચા છે, કોસ્ટ જે છે, એ પ્રજા કોઈ દિવસ પૂરું નહીં કરી શકે. તો જનરલ પબ્લિક વિલ નેવર બી એબલ ટુ પે ધી મીડિયા કોસ્ટ. તો મીડિયા વચમાં શું વાપરશે? એડવર્ટાઇઝિંગ વાપરશે, એડવર્ટાઇઝર્સની વચમાં લઈ આવશે. એડવર્ટાઇઝર્સ આવી ને દે વિલ પે ધ બેલેન્સ, થોડુંક પ્રજા પાસેથી લેશે. અમે જે સબસ્ક્રિપ્શન આપે છે કેબલનું કે ટીવીનું, એ થોડું ઘણું છે, વધારે બધું એડવર્ટાઇઝર્સ આપે છે. તો એ કે એડવર્ટાઇઝર્સ જે છે એ લોકોને એલાકાના પ્રોડક્ટ્સ વેચવું છે, પણ સામેથી એ લોકોને પબ્લિક ખપે છે. તો મીડિયાવાળા એ લોકોને પબ્લિક આપે છે, ઓડિયન્સ આપે છે. તે કે ઓડિયન્સને વાપરવામાં આવે છે એ લોકોને જાણવા વગર. ઓડિયન્સ ઇઝ બિંગ યુઝડ એઝ અ કરન્સી. તો મીડિયાવાળા એડવર્ટાઇઝર્સને કહે છે કે અમે પૈસાની જરૂર છે, તમે ઓડિયન્સની જરૂર છે, તમે અમે પૈસા આપો, અમે તમે ઓડિયન્સ આપે છે.
તો ઓડિયન્સ ઇઝ બિંગ યુઝડ એઝ અ કરન્સી. ઓડિયન્સને ખબર નથી, બેઠા છે ભાઈ ટીવીની સામે, જાત જાતના એડવર્ટીઝમેન્ટ, અમારા કંટ્રોલમાં કાંઈ નથી, વી આર બિંગ યુઝડ. બીજું, ત્રીજું કોમ્પ્લેસિટી. કોમ્પ્લેસિટી એટલે શું? એ કે જો જર્નલિસ્ટ કોઈ હોય ને એને જાણવું હોય કે લીડરશિપમાં શું થાય છે, એની વાસ્તે એને ઇન્ફ્લુઅન્સની જરૂર છે. એ લીડરશિપમાં નહીં પહોંચી શકે જ્યાં સુધી એની પાસે ઇન્ફ્લુઅન્સ નહીં હોય. એ ઇન્ફ્લુઅન્સ મેળવવા વાસ્તે લીડરશિપ એને કહેશે કે તું એ જ લખ જે અમે ખપે છે, આમ જ તને ઇન્ફ્લુઅન્સ નહીં મળે. તો કોઈ જર્નલિસ્ટ હોય ને એને ખપતું કે એનું વેપાર થાય, એનું કામ થાય, હી હેવ ટુ લુક ફોર ન્યૂઝ. પણ એ ન્યૂઝ મેળવવા વાસ્તે હી નીડ્સ ઇન્ફ્લુઅન્સ ટુ ગેટ ટુ ધી ટોપ. એ ઇન્ફ્લુઅન્સ મેળવવા વાસ્તે ઓલા ઉપરથી બોટાવીને કહેશે કે તું એ જ લખ, તને ખપે છે અમે તારી સાથે વાત કરશું, બાકી તું બધું નહીં લખ, જે અમે ખપે છે તું એ જ લખ. તો સિસ્ટમ જ આખું કરપ્ટ છે અંદરથી. ચોથું, આ મીડિયામાં જ એક સિસ્ટમ છે જેનું નામ છે ફ્લેક. ફ્લેક એટલે જે જર્નલિસ્ટ જેવા તેવા ખબર લખતો હોય, જે અમે એક્સપોઝ કરતો હોય, તમે અહીંયા એને ખલાસ કરી નાખો, યુ ઇધર કિલ હિમ ઓર યુ ડિસ્ક્રેડિટ હિમ. તો ઘણી વખત તમે જોશો ન્યૂઝમાં કંઈ આવશે, કંઈ ખબર આવશે, પણ થોડુંક ટાઈમમાં એટલે કે જર્નલિસ્ટનું ખરાબ બોલશે કે દે ડિસ્ક્રેડિટ ધ ન્યૂઝ, કાં તો મીડિયાને એટલે કે તરત જ ડિસ્ટ્રેક્ટ કરી નાખશે. તો મીડિયા સિસ્ટમમાં એક એવું સિસ્ટમ છે લખાણું જોતા જ હોય છે કે જ્યારે પણ કોઈ જર્નલિસ્ટ મિસબિહેવ કરશે, જેવું તેવું લખશે, તમે યા એને કાઢી નાખો સામેથી, યા તમે એને ડિસ્ક્રેડિટ કરો. અંદરથી એક સિસ્ટમ છે. અને છેલ્લું, એ કે મીડિયાને ચાલવા વાસ્તે એક કોમન એનેમીની જરૂર છે. જ્યાં સુધી ખબર નહીં હોય ન્યૂઝમાં, જ્યારે સુધી ન્યૂઝમાં કાંઈ ઇવેન્ટ નહીં હોય ત્યાં સુધી માણસો જોશે નહીં. સો દે હેવ ટુ ક્રિએટ એન એનેમી ઓલ ધ ટાઈમ, અ કોમન એનેમી. તમે ન્યૂઝ જોશો તો દરરોજ કાંઈ ને કાંઈ હશે જ, યા જંગ હશે, યા ટેરરિઝમની વાત થશે, યા કોમ્યુનિઝમની વાત થશે, યા માસ શૂટિંગની વાત થશે. સો દે હેવ ટુ ક્રિએટ ન્યૂઝ જેથી માણસો જોતા રહે. જો દુનિયામાં કાંઈ બનાવ નહીં હોય તો માણસો ટીવી નહીં જોઈએ. દેખે સમટાઈમ્સ ધીઝ મીડિયા કંપનીઝ એટલા પાવરફુલ છે કે ધી ક્રિએટ ન્યૂઝ સો દેટ પીપલ વોચ. તો નોમ ચોમ્સ્કી ને એડવર્ડ હર્મન ભેગા થઈને કે પબ્લિકની કહે છે કે તમે ધ્યાન રાખો, તમે જે ટીવીમાં જોવો છો એનો પર બહુ ભરોસો નહીં કરો. માણસ ન્યૂઝ જોઈ લીધો, એને લાગે બસ મને દુનિયામાં હવે બધું ખબર છે શું ચાલે છે, અને ડિબેટ્સમાં જશે અને માણસો સાથે બેસીને કહેશે હું જોયો સીએનએનમાં જોયો અને ફોક્સ ન્યૂઝમાં જોયો અને બીબીસીમાં હું આ જોયો. તો નોમ ચોમ્સ્કી કહે છે કે ના, તમે જે બતાવવામાં આપે છે અને જે સચ્ચાઈ છે એની વચમાં 5 ફિલ્ટર્સ છે. યા ફાયદો છે, વચમાં એક સિસ્ટમ છે, યા એડવર્ટાઇઝર્સનો ફાયદો છે, યા પોતે એલાકા બનાવ્યા છે ન્યૂઝ જેથી તમે ગુમરાહ કરો છો કે તમે ચોંકીને રહ્યો. તો હવે સવાલ આવે છે કે અમે શું કરવું જોઈએ એઝ પબ્લિક. આજે કોણ છે જેના ઘરમાં ટીવી નથી? કોણ છે કે જે ફોનમાં ન્યૂઝ નથી જોતું? તો અમારું ડ્યુટી શું છે આ જાણવા પછી? પહેલું, કે તમે જે ન્યૂઝમાં જો એના ઉપર પૂરો ભરોસો નહીં કરો. ટેક એવરીથિંગ વિથ અ પિંચ ઓફ સોલ્ટ. તમે જે બતાવવામાં આવે દેટ ઇઝ નોટ ધ રિયાલિટી. જોઈ લ્યો, બાકી એટ ધી બેક ઓફ યોર માઇન્ડ વિચારો તમે કે જે હું જોઉં છું ચાન્સ છે કે આ સચ્ચાઈ નહીં હોય. ટેક ઇટ વિથ અ પિંચ ઓફ સોલ્ટ. બીજું, એ કહે છે તમે કોશિશ કરો એ કે 90% જે છે, 90% જે છે આ 6 કંપનીઝ કંટ્રોલ કરે છે. એ કે જો તમે ન્યૂઝ જોવું હોય તો તમે કોશિશ કરો એટલે 10% પાસેથી લેવાનું, ધ રિમેઇનિંગ 10% જે ઇન્ડિપેન્ડન્ટ છે એલાકા પાસેથી તમે કોશિશ કરો ન્યૂઝ લેવાનું. તો 2007માં પ્રેસ ટીવી ચાલુ થયું. પ્રેસ ટીવી આ 6 કોર્પોરેશનની બહાર છે. સો ઇટ વોઝ અ બ્રેથ ઓફ ફ્રેશ એર. એલાકા ખુશ નથી બહુ પ્રેસ ટીવીથી. પ્રેસ ટીવી જે બતાવે છે તમે જોશો ડિફરન્ટ ઓપિનિયન હશે, સાવ ડિફરન્ટ ફેસ હશે. બીબીસી જે બતાડતો હશે એ જ ન્યૂઝ તમે પ્રેસ ટીવી બીજી બાજુથી આપશે. પણ પ્રેસ ટીવી જોવા પછી પણ, કારણ કે પ્રેસ ટીવીનું પણ પોતાનું ઇન્ટરેસ્ટ છે,
એલા કોણ પર એક પ્રોપગાન્ડા મશીન છે, એલા કે એ જ દવા વાપરે છે જે આ કોર્પોરેશન્સ વાપરે છે. તો કે એનો તે ઉપરાંત પ્રેસ ટીવી પણ જો પણ ઇન્ડિપેન્ડન્ટ ન્યૂઝ રિપોર્ટર્સને ગોતો, ઓપિનિયન્સ વાંચો, છાપામાં ઓપિનિયનનું સેક્શન હોય છે કે તો ન્યૂઝમાં જે નામ આવે એના ઉપર તમે વધારે ઇન્વેસ્ટિગેટ કરો. તો એલા કે નોમ ચોમ્સ્કીને જ પૂછા કરે છે કે તને આ બધું ખબર છે, તું કેવું છાપા વાંચે છે, તને ખબર છે કે મીડિયાવાળા રમત રમે છે, તો તું પોતે શું વાંચે છે? તો કે ના, હું એલાકાને જોઉં છું. આઈ વોચ ધ સેમ ન્યૂઝ બાકી આઈ વોચ ઇટ વિથ અ ક્રિટિકલ આઈ. પછી જે સોર્સીસ હોય છે એને હું વેરીફાય કરું છું. તો આનું બહુ ફાઇન એક્ઝામ્પલ, આજે તમે એલિબિયા સ્ટ્રીટ ઉપર જશો તો શેરીનું જ્યુસ મળે છે, યા ઝંઝીબારમાં તમે ફરોદાનીમાં જશો યુ ગેટ સુગર કેન જ્યુસ, અને બહુ જ મજા આવે પીવાનું, ખાસ જો ઠંડુ હોય અને આખું ગ્લાસ તમે એકી સાથે મળે, જ્યુસ પીવાનું બહુ જ મજા આવે. પણ શું અમે કોઈ દિવસ વિચાર્યા છે કે એ જ્યુસ કાઢવા વાસ્તે માણસને કેટલી કોશિશ કરવું પડે છે? અમે એક દિવસ પોતે જઈને અમે કોશિશ કરે પેલું મશીન ફરાવવાનું, મેન્યુઅલી જે લખે ફરાવે છે, શેરી એક વખત નાખશે પછી એને ફોલ્ડ કરશે પછી પાછું નાખશે, હવે મોટર છે પણ કોશિશ કરવાની બહુ જ જરૂર છે. અને કેટલા શેરી દબાવશે ત્યારે એક ગ્લાસ નીકળશે, અમે નિરાંતથી પી લેશું. પણ બીજા માણસો છે કે કહે છે ના, અમે આટલું બધું જ્યુસ નથી ખાતું, અમે જો શેરી ખાવાનું મન થાય તો અમે પોતે શેરી લઈ ચાવી જેટલું થોડું ઘણું જ્યુસ મળશે એ જ અમે પીશું, પણ સાથે અમારો ફાયદો એ થશે. ડેન્ટિસ્ટ તમે કહેશે કે જે બચ્ચાઓ શુગરકેન ખાય છે એટલા કાનું જો ગ્રોથ સારું થાય છે, દાંત મજબૂત થાય, ગ્રોથમાં સુધારો થાય. પણ બહુ જ ઓછા બચ્ચા છે હમણાંના જમાનામાં જે શુગરકેન ખાય છે, જે શેરી ખાય છે. તો આ જ એક્ઝામ્પલ એક કહે છે કે ન્યૂઝ વાસ્તે ઘણા છે. આ મારું પણ એક્ઝામ્પલ છે, મને શેરીનું જ્યુસ બહુ જ ગમે, ત્યાર તમે એક ગ્લાસ મળતું હોય નિરાંતથી પી લો. તો તેમજ ન્યૂઝમાં અમે જે ટીવીમાં મળે છે એ શેરીનું જ્યુસ છે, બહુ મજા આવે, બેસી બેસીને આખું ગ્લાસ પી લો, ઠંડુએ છે મજા આવે. પણ બીજા છે કે કહે છે ના, અમે પોતે શેરી ચાવી ને વિલ ગેટ ધ ન્યૂઝ, પોતે કોશિશ કરશે. તો પોતે કોશિશ કરવાની જરૂર છે. ત્રીજું જેમ નોમ ચોમ્સ્કી કહે છે, ક્રિટિકલ થિંકિંગની જરૂર છે. તમે જે ન્યૂઝ જો તમારી પાસે એટલું મગજ હોવું જોઈએ કે તમે એને એનાલાઇઝ કરી શકો, તમારા દાંતને તમે શાર્પ કરો જેથી તમે શેરીને ચાવી શકો, યુ શુડ બી એબલ ટુ ચ્યુ ધ શુગર કેન, ન્યૂઝને તમે અપનાવી શકો. તો આ ક્રિટિકલ થિંકિંગ સ્કિલ્સના હમણાં ઘણા કોર્સીસ છે, બુક્સ લખાના છે. હમણાં પણ શેખ હસનેન રજબલી આવ્યા હતા, એના ઉપર જ વાત કરતા હતા કે થિંકિંગ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, આ કોમ્યુનિટીમાં થિંકર્સની જરૂર છે. ખાલી ખબરને લઈને પ્રોસેસને સ્પ્રેડ કરવાનું નહીં, બટ લર્ન ટુ ક્રિટિકલી થિંક. તો ક્રિટિકલ થિંકિંગ ઉપર બહુ જ ઇન્ટરેસ્ટિંગ, શેખ ઇમરાન હુસૈની એક સુન્ની સ્કોલર છે કેરેબિયનમાં, એના તમે ક્લિપ્સ જોશો, એનું એનાલિસિસ જોશો. એ ઇકોનોમિક્સમાં પણ એક નાનો પૂરો ડિગ્રી કર્યો છે, પણ એનું ન્યૂઝ એનાલિસિસ, એનું ઇકોનોમિક એનાલિસિસ, એના ડોક્યુમેન્ટરીઝ બહુ જ પાવરફુલ હોય છે, વેરી ડિફરન્ટ ઓપિનિયન. તો એટલે કે શેખ ઇમરાન હુસૈનીને પૂછા કરે છે કે હાઉ ડુ યુ ડેવલપ ક્રિટિકલ થિંકિંગ, તને આ ન્યૂઝ ક્યાંથી મળે છે? તો એ કુરાનની આયત આપે છે, ચેપ્ટર 3 વર્સ નંબર 190, સોરી આલ ઇમરાન વર્સ નંબર 190. કહે છે અઉઝ બિલ્લાહ મિન શૈતાનિર રજીમ, ઇન ફી ખલ્ક સમાવાતિ વલ અર્દ વઇખ્તિલાફિલ લૈલિ વન નહાર લઆયાતિન લિઉલિલ અલબાબ. આ આયત પર છે, ઇનડીડ ઇન ધ ક્રિએશન ઓફ ધ હેવન્સ એન્ડ ધ અર્થ એન્ડ ધ ઓલ્ટરનેશન ઓફ ધ નાઇટ એન્ડ ડે દેર આર સાઇન્સ ફોર ધોઝ હુ પોઝેસ ઇન્ટેલેક્ટ. ઉલુલ અલબાબ, ઉલુલ અલબાબ કેવી તમ થાઓ, હાઉ ડી બીકમ અ થિંકર, હાઉ ડી બીકમ પર્સન ઓફ ઇન્ટેલેક્ટ. પછી નેક્સ્ટ વર્સ પર છે, الذين يذكرون الله قياما وقعودا وعلى جنوبهم ويتفكرون في خلق السماوات والارض ربنا ما خلقت هذا باطلا سبحانك فقنا عذاب النار. Those who remember Allah standing, sitting and lying on their sides and reflect on the creations of the heaven. Deke thinking pehla zikr karwani zarur chhe, deke tame khuda nu saharo nahi liyo tame vichari nahi shako. કે બિફોર યુ થિંક કે તમે ખુદાનો સહારો લો,
ખુદાઈ થાઓ, તકવાવાળા થાઓ. અલ્લદીના યઝકુરૂન અલ્લાહ કિયામમ વ કુઉદમ વ અલા જુનુબિહિમ. એ કે તમે એમ જ વિચારશો, ખુદાનો સહારો લેવા વગર તમે ગુમરાહ થઈ જશો. તમે ખુદાને કહો કે એ તમે ગાઈડ કરે. તો એ કહે છે આ મારું સિક્રેટ છે. એ કે હું ટીવી જોતો જ નથી, કે મારા ઘરમાં ટીવી છે જ નહીં, પણ હું કોશિશ કરું છું કે હું ખુદાનો સહારો લઉં. એ કે ખુદાનો સહારો લઉં છું તો મારી સામે જ રસ્તા ખુલે છે. અને આજે અમે હિસ્ટ્રીમાં જોઈએ, પેગંબરને જેવી રીતે ગાઈડ કરવામાં આવ્યું, સૂર્ય રૂમ જેમ પરે છે, અબ્દુલ્લાહ શૈતાન રજીમ બિસ્મિલ્લાહ રહમાન રહીમ, પછી છે ગોલીબતી રૂમ. પેગંબરને કહેવામાં આવે છે કે રોમનું ડિફીટ થઈ ગયું છે, પણ થોડાક વર્ષો પછી રૂમનું જે કિંગડમ છે એ પાછું આવશે. પેગંબરને પ્રેડિક્શન દેવામાં આવે છે. કેમ? કારણ કે એ ખુદાઈ હતો. પોલિટિકલ સિચ્યુએશન પેગંબરને કહેવામાં આવે છે. એ એક એક્ઝામ્પલ. બીજું સૂરે મુનાફિકૂન તમે જુઓ, પેગંબરને ગાઈડ કરવામાં આવે છે કે સાચો કોણ છે અને હિપોક્રેટ કોણ છે. આજે ઈરાન ઉપર એક સેન્કશન્સ નાખ્યા છે, પણ સેન્કશન્સનું કેવી તમે લાગે સામનો કરે છે, સૂરે મુનાફિકૂનનો સિક્રેટ છે. મુનાફિકૂન કહે છે કે તમે લાગા સાથે વેપાર નહીં કરો, પક્કા લાગા ખલાસ થઈ જાય. ખુદા કહે છે ના, બધા જે દુનિયાના ટ્રેઝર્સ છે એ મારા હાથમાં છે, તમે કરો જે કરવું હોય, હું મિનીને જ આ ટ્રેઝર્સ આપીશ. કાં તો હમણાં જે લખા ભીત બાંધે છે, ઇઝરાયલમાં લખા ભીત બાંધ્યા છે પેલેસ્ટાઇન પેલેસ્ટિનિયન્સને દૂર કરવા વાસ્તે, ને હવે ડોનાલ્ડ ટ્રમ્પને પણ એક ભીત બાંધવું છે મેક્સિકન બોર્ડર ઉપર. ને બધાને લાગે છે કે આ ભીત બાંધશું તો અમે બહુ જ સલામત રહેશું. પણ સૂરે હશનું તમે વર્ષજો, જે યહૂદીઓ પેગંબરના જમાનામાં હતા એ લાગે પણ એક જાતનું ફોર્ટ બાંધ્યા હતા, અને બહુ જ અમનો અમાન એ લોકોને લાગતું હતું કે જ્યાં સુધી ભીતની અંદર છે ત્યાં સુધી બારવાર અમે કાંઈ નહીં કરી શકીએ. અને મુસલમાનો પોતાને પણ લાગતું હતું કે આ ભીતની અંદર અમે કેવી રીતે આમ કરશું. પછી ખુદા કુરાની આયત મોકલાવે છે, હુ અલ્લધી અખરજ અલ્લધીન કફરુ મિન અહલિલ કિતાબી મિન દિયારિહિમ લિ અવ્વલિલ હશર, ઇટ ઇઝ હી હુ એક્સપેલ ધ ફેથલેસ બિલોંગિંગ ટુ ધ પીપલ ઓફ ધ બુક ફ્રોમ ધેર હોમ્સ એટ ધી ઓનસેટ ઓફ ધેર બેનિશમેન્ટ. મુસલમાનો જ્યારે એટેક કર્યા એ ફોર્ટને, મા ધનંતુમ અહીં અખરુજુ, યુ ડી નોટ થિંક દેટ દે વુડ ગો આઉટ. મુસલમાનોને કહેવામાં આવે છે કે તમારા વિચારમાં હતું જ નહીં કે તમે લોકો ઉપર ગાલિબ થઈ શકશો. વધનુ અન્નહુમ માનિઅતુહુમ હુસૂનહુમ મિન અલ્લાહ ફઅતાહુમ અલ્લાહ મિન હૈથુ લા યહ્તસબ, એન્ડ ધે થોટ ધેટ ધેર ફોર્ટ્રેસીસ વુડ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ અલ્લાહ. આ યહૂદીઓને લાગતું હતું કે અમે આ ફોર્ટ્રેસની અંદર છે તો ખુદા અમે પ્રોટેક્ટ કરશે. બટ અલ્લાહ કેમ એટ ધેમ ફ્રોમ વેર દે ડી નોટ સપોઝ. ખુદા ક્યાંથી આવીને લખાને નાબૂદ કરી નાખ્યા, એ કે પોતે લખાને વિચારમાં પરી ગયા. તમારા ઉલામાઓ જે છે આ આયતો વાંચીને માણસોને હોપ આપે છે કે તમે જ્યાં સુધી કુરાન વાંચશો યુ વિલ નેવર બી હોપલેસ. અલ્લધીન યઝકુરૂન અલ્લાહ કિયામમ વ કુઉદમ વ અલા જુનુબિહિમ. તો ચાર ચીજ. પહેલું, અમે જે ન્યૂઝમાં જોઈ છે એનો ભરોસો ના કરે. બીજું, અમે વધારે કોશિશ કરવાની જરૂર છે, વાંચવાની જરૂર છે. ત્રીજું, અમારું ક્રિટિકલ થિંકિંગ જે છે એને ડેવલપ કરવાની જરૂર છે, એની વાસ્તે ખુદાનો સહારો લેવાની જરૂર છે. અને જો અમે પોતે ના કરી શકતા હોય તો અમારા ઉલમાઓને જોઈએ. પોતે જો અમારામાં તાકાત ના હોય તો અમે ઉલમાઓનો સહારો લઈએ. દુનિયામાં જે કાંઈ થતું હોય અમે અમારા ઉલમાઓને જોઈએ, એટલે કે શું ગાઈડન્સ આપે છે. અમે જો પોતે ના કરી શક્યા હોય કદાચ ઉલમા અમે ગાઈડન્સ આપશે. તો આ એક એનલાઇટનિંગ બુક છે માણસોને જગાડવા વાસ્તે, કે તમે જે ન્યૂઝમાં જોવો છો એનો પર ભરોસો નહીં કરો, તમારી પોતાની શક્તિ વધારો અને જાગો. કારણ કે આ મીડિયાવાળા તમે કંટ્રોલ કરે છે. ખુદા અમને તૌફીક આપે કે અમારામાં એક જાતનું અવેકનિંગ આવે અને અમારા તૌફીકાતમાં અમારા ક્રિટિકલ થિંકિંગમાં સુધારો કરે, જેથી આ જે એનિમીઝનું એક પ્લોટ છે એનાથી અમે ફ્રી થઈ શકીએ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલા અલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.